નમસ્કાર મિત્રો, માન કિચન્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું મેથીના પરોઠા. તો ચલો આપણે ચાલુ કરીશું. સૌ પ્રથમ તો આપણે પહેલાં 2 કપ ઘઉંનો લોટ લઈશું. તેની અંદર આપણે 1 કપ મેથી નાખીશું. હવે આપણે 1 ચમચી આપણે હળદર નાખીશું અંદર, 1 ચમચી ધાણા જીરું નાખીશું અંદર, 1 ચમચી ગરમ મસાલો નાખીશું અંદર, 1/2 ચમચી મરીનો પાવડર નાખીશું. મરીના પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, માટે આપણે મરીનો પાવડર સહેજ નાખીશું. હવે 2 ચમચી લસણ નાખીશું, ક્રશ કરેલું છે. મેથીના ઢેબરામાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે તેની અંદર 2 ચમચી તેલ નાખીશું. અને લાસ્ટમાં અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું. મીઠું આપણે લાસ્ટમાં નાખવાનું છે. હવે આપણે એને બધું મિક્સ કરી દઈશું. જે નાખ્યું છે તે આપણે બધું અંદર મિક્સ કરવાનું છે. આપણે આનો ભાખરી જેવો લોટ બાંધવાનો છે. બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં. આપણે આને ગોળના પાણી સાથે લોટ બાંધવાનો છે. સાદું પાણી સહેજે લેવાનું નથી. ગોળનું પાણી બનાવવા માટે આપણે પહેલાં 1/2 કલાક ગોળને છીણીને પાણીમાં પલાળી દેવાનો છે. આખી પ્રોસેસને ખાલી ગોળના પાણીથી બાંધવાનો છે લોટ. ઓનલી ગોળના પાણીથી લોટ બાંધવાનો છે. સહેજ થોડું થોડું કરીને આપણે લોટ બાંધીશું પાણી લઈને, જેથી આપણો લોટ બહુ ઢીલો ના થઈ જાય. તમે જોઈ શકો છો લોટ ખૂબ જ સરસ બંધાઈ ગયો છે. બહુ કઠણ પણ નથી અને બહુ ઢીલો પણ નથી. હવે આપણે આના નાના નાના રૂવા પાડી દઈશું. આપણે આવા નાના નાના રૂવા પાડી દેવાના છે. આપણે લોટને મૂકી નથી રાખવાનો. જો આપણે મૂકી રાખીશું તો લોટ મીઠું છે, ગોળનું પાણી છે, એના લીધે ઢીલો થઈ જશે. એટલે આપણે આને તરત જ લુવા પાડીને શેકી દેવાનું છે. આ રેસીપી તમને 15 મિનિટમાં હવે આપણે આને વણી લઈશું. અને બહુ આપણે જાડું પણ નહીં અને પતલું બી નથી વણવાનું. સરસ વણાઈ ગયું છે. હવે તવો ગરમ થાય હવે આપણે એને શેકીશું ગરમ ગરમ તવા પર.
આપણે એને ગુલાબી થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. મીડિયમ ફ્લેમ પર આપણે એને શેકીશું. તો તમે આની ઉપર તેલ, ઘી કે બટર પણ લગાવી શકો છો. એવી જ રીતે આપણે બીજો પણ શેકી લઈશું. હવે આપણી પરોઠા શેકાઈ ગયા છે. હવે આપણે એની અંદર ઘી લગાવીશું અને પર ઘી ખૂબ જ સરસ લાગે છે ગરમ ગરમ થેપલા પર. આપણે તેને ગોળ અથવા તો આપણે સોસ સાથે આપણે એને ગરમા ગરમ સર્વ કરી શકીએ. તો છે ને આ સરસ ક્વિક અને રેસીપી. તો તમે આ રેસીપી ઘરેથી જરૂર ટ્રાય કરશો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. નમસ્કાર.